તોલમાફ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે તો સુરત મંડળીઓ ખાતે આરંભાય છે આ મામલે તપાસ જહાંગીરપુરા મંડળીઓ ખાતે તપાસ કરવામાં આવી સરદાર બ્રાન્ડની ખાતરની ગુણીના વજન કરવામાં આવી રહ્યો છે તો આ વજન ચેક કરવામાં આવી રહ્યો છે જે ઓછા વજનનો મામલો સામે આવ્યો ત્યારે જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં જઈને તપાસ ચલાવવામાં આવી રહી છે સરદાર બ્રાન્ડની ખાતરની બેગનું વજન કરવામાં આવી રહ્યું છે તો તોલમાફ વિભાગ હવે એક્શનમાં દેખાયું છે સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી ખાતરની ગુણીઓમાં વજન ઓછું જોવા મળ્યું તો ઓછું વજન હોવાના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે સુરતમાં તોલમાફ વિભાગ એક્શનમાં આવ્યું છે સરદાર બ્રાન્ડની જે તમામ ખાતરની થેલીઓ છે તેનું વજન ફરી એકવાર કરવામાં આવી રહ્યું છે તેનું તોલમાપ કરીને તપાસવામાં આવી રહ્યું છે કે આ વજન ઓછું હોવાની વિગતો પ્રાપ્ત થઈ તેમાં ખરેખર વજન ઓછું છે કે કેમ જહાંગીરપુરા સ્થિતની સમગ્ર ઘટના છે મંડળીઓ હાલ તપાસમાં લાગી છે સુરત તોલમાપ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે અને તોલમાપ વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે સુરત મંડળીઓ પર આરંભાય છે આ મામલે તપાસ પ્રજ્ઞેશ વ્યાસ જોડાયા છે પ્રજ્ઞેશ જણાવશો જે રીતે તોલમાપ વિભાગ હવે એક્શનમાં લાગી રહ્યું છે એકવાર ફરી તપાસ કરવામાં આવી રહી છે કે જે તોલમાપનો મામલો સામે આવ્યો ઓછું વજન થયું છે શું માહિતી હાલ સામે આવી રહી છે જે બિલકુલ જે પ્રમાણે ખાતર કૌભાંડની વાત સામે આવી હતી જે સરદાર બ્રાન્ડની જે પચાસ કિલોની જે ગુણ હતી તેના વજનમાં જે ઘટ આવી હતી તેને કારણે સમગ્ર રાજ્યમાં અત્યારે તોલમાપ વિભાગ એક્શનમાં આવી ગયું છે ખાસ કરીને સુરતની વાત કરીએ સુરતમાં પણ જે મંડળીઓ ખાસ વેચાણ કરી રહી છે મંડળીઓ ખાતે તોલમાપ વિભાગની ટીમ એક્શનમાં આવી છે તોલમાપ વિભાગની ટીમ તપાસ કરી રહી છે અત્યારે જે આ ગુણ મૂકવામાં આવી રહી છે તેનું વજન તોલમાપ વિભાગના કર્મચારીઓ લખી રહ્યા છે અને ખાસ કરીને તેને એવી રીતે આવે છે કે તેનું પ્રોપર વજન સામે આવી શકે અત્યારે જે આ ગુણનું વજન કરવામાં આવ્યું છે તેનું ઓગણપચાસ પોઈન્ટ એટલે કહી શકાય કે અઢીસો થી ત્રણસો ગ્રામની ઘટ ખાસ કરીને આવી છે ને જે ક્યારનું ચેકિંગ ચાલી રહ્યું છે તે પ્રમાણે આ જે કાગળ છે તેની પર તમામ જે ગુણો છે તેના વજન લખવામાં આવ્યા છે ખાસ કરીને તેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે જે તમે જોઈ શકો છો કે કયા પ્રકારની ઘટ એક પણ ગુણમાં પચાસ કિલો પ્રોપર ક્યાં તો પચાસ કિલોથી વધારે કોઈ પણ વજન નથી મળી શક્યો એટલે જે પ્રમાણે તોલમાં વિભાગ સમગ્ર રાજ્યમાં જે એક્ટિવ થયું છે ને આ પ્રમાણે એની ચેકિંગ થઈ રહી છે આપણી સાથે તોલમાવ વિભાગના અધિકારી ખાસ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરી સર કયા પ્રકારના એક્શન અત્યારે લેવાઈ રહ્યા છે કયા પ્રકારની સૂચનાઓ છે ખાસ કરીને સરકારમાંથી જે અમને ગઈકાલે સૂચનાઓ મળી હતી અને આજ સવારથી જ અમે આ કામગીરી ચાલુ કરી દીધી છે વજન બાબતે તો એમાં ખાસ કરીને જે જીએસએસ ડીએપી જે વજનનો જથ્થા બાબતે ફરિયાદ મળી હતી તો એ બાબતે આજે અમે તપાસ કરી છે અને કઈ કઈ વસ્તુ ચેક કરવામાં આવી રહ્યા છે આપણે કોઈક બીજી બાબતો ખાસ ચેક કરી રહ્યા છે કે નહીં કોઈ કે આની સિવાય બીજી કોઈ કંપનીની ગુણોનું ખાતર ચેક કરી રહ્યા છે કે નહીં ગોડાઉનમાં જે કંઈ પ્રકારના ફર્ટિલાઇઝર હોય કે જે ખેડૂતો મોસ્ટલી યુઝ કરતા હોય છે તો સાથે સાથે એનો બી આની કમ્પ્લેન છે અને સાથે સાથે બીજા ખાતર બીજ હોય તો એનું બી અમે ચેક કરીએ છીએ એમાં ઇફકોનો સ્ટોક અહીંયા આ ગોડાઉન ની અંદર છે તો અમે એ ચેક કર્યો છે તો એમાં જથ્થો પૂરતો છે જ્યારે જયારે જીએસએફસીનો ડીએપી ખાતરમાં વેરિયશન આવે છે તો એ જથ્થો અત્યારે અમે વેચાણ માટે બંધ કરાવ્યો છે વેચાણ તો ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું સુરતમાં અને જે કહી શકાય આ કયા પ્રકારનો રિપોર્ટ કરવામાં આવશે અને કયા પ્રકારના એક્શન આમાં લેવાઈ શકે એમ આમાં ખાસ કરીને જે વજન બાબતની કમ્પ્લેન હતી તો એ બાબતે અમે તપાસ કરી છે અને અમારો જે કંઈ તપાસ રિપોર્ટ છે એ અમે સરકારમાં સબમિટ ગાંધીનગર કરશું અને એ પ્રમાણે સરકાર પછી આગળની કાર્યવાહી કરશે જી બિલકુલ આજે અધિકારી સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકારમાં તેનો રિપોર્ટ મોકલવામાં આવશે ને ત્યારબાદ એનો નિર્ણય લેવામાં આવશે કે કયા પ્રકારના એક્શન લેવા આપણી સાથે ખેડૂત સમાજના આગેવાન પણ ઉપસ્થિત છે જયેશભાઈ ગઈકાલનું વેચાણ બંધ કરી દીધું છે અગાઉ તુવેરની વાત આવી હતી ત્યારબાદ મગફળીની વાત આવી હતી અને હવે ખાતરની વાત આવી છે ગવર્મેન્ટની સાથે જોડાયેલી સંસ્થા કંપની છે તમામ પ્રકારની સબસિડીની વાત હોય છે પરંતુ આજે પ્રમાણે બસો થી ત્રણસો ગ્રામની ઘટ એટલે ખૂબ મોટી ઘટ કહી શકાય અને એક ગુણમાં નહીં તમામ ગુણમાં શું કહેશો ચોક્કસ જે રીતની અમારી કાલની ફરિયાદ હતી રાજ્ય સરકાર હરકતમાં આવી છે એમના અધિકારીઓ તમે જોઈ શકો છો કે અહીંયા તપાસમાં આવ્યા છે અને સરદાર ડીએપી જે ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું એમાં જ ઘટ આવે છે સરદાન સલ્ફેટ હોય યુરિયા હોય એમાં ઘટ નથી બીજી કંપની સહકારી પ્રવૃત્તિની ઇપકો જે દેશમાં સારામાં સારું નામ છે એનું પણ તમે જોવ તો એમણે પણ અધિકારીઓ પણ ચેક કર્યું એક પણ કિલો કે એક પણ ગ્રામ ઘટી નથી એટલે આ જે ઇમ્પોર્ટેડ ડીઆઈપીમાં બહુ મોટું કોભન એમના અધિકારીઓ અને એમના કોન્ટ્રાક્ટરે કર્યું છે એવું સ્પષ્ટ માલુમ પડે છે અમારી પાસે જે રીતની મંદિરોના જે રીતે ડેટા આવી રહ્યા છે કે છ મહિનાઓ અગાઉ આવેલું જે ગુણો છે એમાં પણ ચેક કરીએ તો એમાં પણ એટલી જ ઘટ આવી રહી છે એટલે આ કૌભાંડ ઘણા સાલોથી ચાલતું એવું અમારું ઉપસ્થ માનવું છે અને આખી એક રેકેટ જે ઇમ્પોર્ટેડ જે ડીઆઈપી અને એનપીકે થઈ રહ્યું છે એમાં આખું રેકેટ ચાલી રહ્યું હોય એવું અમારું ઉપસ્થ માનવું છે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ રેકેટનો પર્દાફાશ કરવા જોઈએ અને ખાસ કરીને કૃષિ મંત્રીને આ જે ફરજ છે ખેડૂત સમાજ મારફત આપના મારફત તાત્કાલિક ધોરણે એમણે એક્શનમાં આવીને એમને સામે પગલાં લેવા જોઈએ બીજી એક વાત કરીએ તો કારણ કે જે પ્રમાણે એની ફરિયાદો મળી હતી ગઈકાલે જયારે રાજકોટમાં ચેક કરવામાં આવ્યું વજન ત્યારે આ સમગ્ર બાબતો સામે આવી અત્યારે કેટલાય સમય થતી આ જ પ્રકારની ગુણો આ જ પ્રમાણે આવી રહ્યું હતું પણ આ જયારે વાત સામે આવી છે એટલે કહી શકાય કે છેલ્લા એક વર્ષથી આ સમગ્ર જે સ્ટોક આવી રહ્યો હતો તેમાં પણ વજન ઘટ હોય શકે છે ચોક્કસ હોઈ શકે એમ છે થયું હશે જે રીતનું સરદાર ભ્રાન્ડ એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એક લાવ લાવેવાનું ખાતરની કંપની હતી ખેડૂતો યુરિયા માગવા સરદારનું યુરિયા માંગતા હતા એ તો સ્વાભાવિક છે કે લોકોને વિશ્વાસ હતો અત્યાર સુધી હું પણ છેલ્લા ત્રીસ વર્ષથી આ ખાતરની સંસ્થાઓ સાથે જોડાયેલા છે અત્યાર સુધી અમે પણ વિશ્વાસથી એમનું વજન ન કરાવ્યું હતું પણ જે રીતની કાલના જે રીતના સમાચારો મળ્યા છે એને કારણે તમે જો આજે અમે અલગ અલગ ઇપકો હોય ક્રિપકો હોય કે તમામ કંપનીના અહીંયા જે ખાતરની ખેલી ચેક કરાવીએ તો માત્રના માત્ર ઇમ્પોર્ટેડ ડીએપીમાં જ ઘટ આવી છે એટલે કંઈ ને કંઈ આમાં નુકસાન સરકારને ખેડૂતોને કર્યું છે હું સ્પષ્ટ માનવું છે જી બિલકુલ જે પ્રમાણે ચોક્કસપણે જયારે તોલમા વિભાગ જયારે એક્શનમાં આવ્યું છે તોલમા વિભાગ તમામ પ્રકારની તપાસ કરી રહ્યું છે પોતાનો રિપોર્ટ ખાસ સબમિટ કરવામાં આવશે રિપોર્ટ રિપોર્ટ સરકારમાં તોલમા વિભાગના અધિકારીઓને આપવામાં આવશે અને ત્યારબાદ ગવર્મેન્ટ લેવલે એક્શન લેવાશે જ્યારે ખેડૂતો સ્પષ્ટ કરી રહ્યા છે કે જ્યારે એક બ્રાન્ડ એક બ્રાન્ડને લઈને જયારે ખેડૂતોનો જયારે વિશ્વાસ હતો તે વિશ્વાસને અત્યારે ચોક્કસપણે આ કૌભાંડની દ્રષ્ટિએ સામે આવ્યું છે તેની સામે ચોક્કસપણે એક્શન લેવા જોઈએ જી જી બિલકુલ થી પ્રજ્ઞેશ આભાર આપનો જાણકારી બદલ